મીર તું હજી પેલા વેટરના ફોનમાંથી ફોન કરે છે એક નવો ફોન લઈ લે ને કોમલ મારી પાસે પૈસા તો હોવા જોઈએ ને હમ તારા ડેડ આવશે પછી જ મારાથી બીજો ફોન લેવાશે અને મારા મોબાઈલનું છોડ તને શું થયું તારા અવાજ ઉપરથી એવું લાગે છે કે તું કોઈ ટેન્શનમાં છે હે ને ટેન્શનમાં લાગું છું નહીં મીર હું ટેન્શનમાં છું જ લગ્નની વાતને લઈને મને એટલું ટેન્શન થાય છે ને કોમલ એમાં ટેન્શન શાનું આપણા લગ્ન તો ઓલરેડી થઈ ચૂક્યા છે આ તો બધાની હાજરીમાં માત્ર આપણે એક ફોર્માલિટી પૂરી કરવાની છે ધેટ્સ ઇટ મિહિર છે ને લાવ લાવ મને આ કમ ઓન મિહિર આ ગોલ્ડન ચાન્સ જરાય મિસ ન કરતો હા આંટ મને કોમલના મમ્મીએ કહ્યું કોમલના મમ્મી નહીં મને મમ્મી જીએ વાત કરી એમ કે ઓ બાય ધ વે તો ભાઈ સાથે આવી જવાનો છે કે ત્યાંના કામ માટે રોકાવાનો છે આમ તો હું આવી જઈશ કેમ કઈ કામ હતું ના તું રોકાવાનો હોય તો મને તારા ઘરનું એડ્રેસ આપ એટલે તારા મોમ ડેડને મળી લઉં મારા મોમ ડેડને યસ અમારા તરફથી બધી તૈયારી થઈ ગઈ છે એટલે તારા મોમ ડેડને મળીને એમની વિગતો જાણી એમને માનભેર લગ્નની વાત કરવાની જવાબદારી ભાભીએ મને સોંપી છે અરે પણ એમને મળવાની કોઈ જરૂર છે જ નહીં અરે કેમ જરૂર નથી જાન લઈને આવવા માટે એમને ઇન્વાઇટ તો કરવા પડશે ને ચાલ ચાલ મને ફટાકથી એડ્રેસ આપ એટલે આજકાલમાં એ લોકોને મળીને હું એ લોકોને લગ્નની વાત કરી લઉં અરે મને કોને શું વાત કરવી છે તમારે કેમ આમ કરે છે મિહિર પેરામણીની અને બીજી વ્યવહારની વાતોમાં તને ખબર ન પડે એના માટે તારા મોમને જ મળવું પડશે અને તમે લોકો સંગીત સંધ્યા કે બીજો કોઈ પ્રોગ્રામ કરવાનો હોવ તો એ પણ ડિસ્કસ થઈ જાય સાહેબ બસ કરો બેટરી ઉતરી જશે અને લાંબુ લચક બિલ આવશે અરે ચિંતા નહીં કર તને આના બદલામાં નવો નક્કોર ફોન અપાવી દઈશ પ્લીઝ તું હમણાં અહીંયાથી જા કોમલ તારા મોમ ડેડ તો ધાર્યા કરતા ઘણા હોશિયાર નીકળ્યા કંકોત્રીના બહાને માધુરી ફોઈ દ્વારા મારા પરિવાર સુધી પહોંચવાનો પ્લાન બનાવી દીધો પણ સાસુમાં હું પણ તમારા રચેલા ચક્રવ્યૂહમાં ફસાઈશ નહીં મોટી બેન હજી ઊંઘ નહીં આવતી મળે ઊંઘ તો આવે છે સવિતા પણ ડર લાગે છે કે ક્યાંક હું આંખ મીચું ને મારી કોમલ ક્યાંક પાછો કોઈ ખોટો નિર્ણય ના લઈ લે એક વાર ખરે સમયે ઘરે હાજર ના રહીને એની સજા હું ભોગવી રહી છું એટલે જો આપણે પૂરતી તકેદારી રાખીએ ને તો આવી કોઈ ઘટના ઘટે જ નહીં જો તમે તકેદારી રાખવા માંગો છો તો પછી કોમલબેનને પરણાવવા હું કામ નીકળેલા છો એ બધું તને નહીં સમજાય સવિતા તું બસ પ્રાર્થના કર કે જે મેં કરવા ધાર્યું છે ને એ બધું એ રીતે પાર પડે બસ મોટી બેન તમે ચિંતા નહીં કરો હા હારાવાના થયે સાહેબ સાહેબ મને મારો મોબાઈલ આપી દો મારા વાઈફનો ફોન આવવાનો સમય થઈ ગયો છે અરે એમની સાથે હું વાત કરી લઈશ શું વાત કરી લઈશ તમે મારો ફોન મને આપી દો અરે મારો ફોન તૂટી ગયો છે એટલે તમે તારો ફોન ઉધાર લીધો છે વાત કરવા માટે તો તમારા શેઠને કહો તમને નવો મોબાઈલ અપાવી દે ભાઈ એ મારા શેઠ નથી હું એમનો શેઠ છું એટલે કે હું એમનો જમાઈ છું તમે એમના જમાઈ છો મારા નહીં તમે મારો ફોન આપી દો સાહેબ પ્લીઝ આપું છું એક અર્જન્ટ ફોન કરવાનો છે કરી લેવા દે ને 5 મિનિટ બહાર વેઇટ કર ને હેલો મારા સાસુમાં તો જબરા ખેલાડી નીકળ્યા મારા પેરેન્ટ સુધી પહોંચવાનો શું પ્લાન બનાવ્યો છે હા અરે અમારા લગ્નની કંકોત્રીમાં મારા ફેમિલીના નામ લખવાને બહાને બધી ઇન્ક્વાયરી કરી રહ્યા છે સાંભળો મને લાગે છે કે આ લોકોને આપણે કોણ છીએ બતાવવાનો સમય આવી ગયો છે આટલું જલ્દી ગિવ અપ નહીં કરવાનું હજી પરફેક્ટ સમય આવ્યો નથી
એટલે ભલે તડફડતા થોડા દિવસ, આપણે ક્યાં કઈ કરવાનું છે? બેઠા બેઠા માત્ર તમાશો જોવાનો છે ને? એ લોકોને હું આટલી સહેલાઈથી આપણા સુધી નહીં જ પહોંચવા દઉં, અને જ્યાં સુધી આપણો મકસદ પૂરો ન થાય ત્યાં સુધી તો એમ ચાલે છે એમ ચલાવો. પણ આપણો મકસદ છે શું? જયરાજની તિજોરી ખાલી કરવાની, માત્ર તિજોરી જ શું કામ? જ્યાં સુધી બંગલો, ગાડી, ઓફિસ, બેંક બેલેન્સ જે કંઈ પણ જયરાજના નામે છે એ બધું આપણા નામ પર ન થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવી છે. શું હાલત કરી નાખી છે પેલા છોકરાએ મારી કોમલની? એ કોમલ, શું થયું? આમ દિવાલને તાકતી કેમ બેઠી છે? મસ્તાજ. શું મસ્તાજ? આજકાલ મેં જોયું છે કે તું આ લેપટોપ કે મોબાઈલમાં પેલું ચેટિંગ નથી કરતી, નિયા કે બીજી કોઈ બહેનપણીઓને મળવા નથી જતી. ખબર નહીં મમ્મા, મને બહાર જવાનો બહુ જ કંટાળો આવે છે. તેમ ઘરમાં બેઠા બેઠા કંટાળો જ આવે ને બેટા. એક કામ કરીએ, આપણે તારા લગ્નની ખરીદી શરૂ કરી દઈએ, એટલે બહાર પણ નીકળાશે અને તને કંટાળો પણ નહીં આવે. ઓકે, કાલે જશું. એ કોમલ, બીજું બધું તો સમજ્યા, પણ આ વખતે આપણે તારા લગ્નનું પાનેતર છે ને એ થોડું મોંઘું લેશું. પહેલા જે પહેર્યું હતું ને એ મને બહુ ગમ્યું નહોતું. ક્યાંથી ઉપાડી લાવી હતી તું એ? કારણ કે મારા હિસાબે તારી પસંદગીનું તો નહોતું. એ હું નથી લાવી, મિહિર લાવ્યો હતો. તારે પહેરવું તો તારા સાથે જવું જોઈતું હતું ને બેટા. તો બંધ હતી રૂમમાં, પછી હું કેવી રીતે જઉં? રૂમમાં બંધ હતી એટલે એણે તને પૂરી દીધી હતી એમ? ના, હવે મને પૂરી નહોતો ગયો. એકચ્યુઅલી અમે જે ફાર્મ હાઉસ પર ગયા હતા ત્યાંની આજુબાજુની વસ્તી થોડી ઓછી છે, ઉપરથી અજાણ્યા આવીને પંચાયત ન કરે એટલે મારી સેફટી માટે જમવાનું લેવા ગયો ત્યારે રૂમ બહારથી બંધ કરીને ગયો હતો. મિહિર પણ કમાલ કરે છે. પહેલાં જમવાનું જરૂરી હતું કે લગ્ન કરવાનું? મમ્મા, અમે લોકો જ્યારે અહીંયાથી નીકળ્યા ત્યારે અમારું લગ્ન કરવાનું નક્કી થોડી હતું. મતલબ કોમલ ઘરેથી નીકળી ત્યારે લગ્ન કરવાનું નક્કી જ નહોતું. કોમલને મળ્યા પછી મિહિરે એને મજબૂર કરી હશે. કોમલના ઘરવાળા કોઈ પણ રીતે મારા ફેમિલી સુધી પહોંચવા માંગે છે, પણ મારે કોઈ પણ રીતે એમને રોકવા પડશે. યસ. મને તો એ નથી સમજાતું કે કોમલના મોમ ડેડ, જે મારું મોડું સુધા જોવા માટે તૈયાર નહોતા, એ મારા અને કોમલના લગ્ન કરાવી રહ્યા છે. ઓ ગોડ, ઇટ ઇઝ એકચ્યુઅલી વેરી કન્ફ્યુઝિંગ. મિહિર, તું ગમે તેટલું વિચાર, પણ આનો જવાબ તો તને નહીં જ મળશે. પણ આનો જવાબ તને એક જ વ્યક્તિ આપી શકશે, અને એ છે કોમલ. યસ, એ છે કોમલ. એટલે મિહિર, તારે કોમલ પાસે વાત તો કઢાવી જ પડશે. સાંભળો, મારી હમણાં જ કોમલ સાથે વાત થઈ, અને વાતમાંથી વાત કાઢીને તો મને ખબર પડી કે કોમલ જ્યારે ઘરેથી નીકળીને ત્યારે એ લોકોનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો જ નહોતો. હા, પેલા મિહિરે પરાણે આપણી કોમલને લગ્ન માટે રાજી કરી છે. એટલું જ નહીં, એણે કોમલને કોઈ ધમકી પણ આપી એટલે આપણી કોમલ લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ. હા હા, કારણ શોધવાનું તો હજુ બાકી છે,
પણ તમે અહીંની ચિંતા ના કરો, તમે પેલા મિહિર ઉપર નજર રાખજો. ભલે, રાત્રે ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ. મમ્મીજી, કોની સાથે વાત કરતા હતા? કોમલે જે વાત કરીને એ વિશે આરવના પપ્પા સાથે વાત કરતી હતી. કઈ વાત? તને ખબર છે, પેલા મિહિરે આપણી કોમલને